હેલો તરુણદાસ આ ગુજરાતી મીડિયમ તમારું બધા સ્વાગત છે અને હું છું હર્ષ પારસી અને મારી ચેનલમાં તમારું બધા સ્વાગત છે હર્ષ પારસી લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કોમેન્ટ કરીને મિત્રોને શેર કરી દેજો કારણ કે બ્લેક બકના બધા જ પાઠ અહીંયા આવવાના છે અને એટલા ઇન્ટરેસ્ટિંગ એટલા રસપ્રદ હશે કે મજાને મજા આવશે જલસાથી તમે ભણશો આના ઉપરથી કેવા પ્રશ્નો પૂછાય આની ઉપરથી એ બધાના વિડીયો પણ અવેલેબલ હશે મારી એપ્લિકેશન છે હર્ષ છે ત્યાં આખા દસમા કરોડનો કોર્સ અવેલેબલ છે કારણ કે બધા વિડીયો યુટ્યુબ ઉપર નહીં આવે કારણ કે એટલી કેટલા બધા વિડીયો બનાવે પછી બધા યુટ્યુબ ઉપર નાખ નાખે તો ત્યાં બધું એટલું બધું ભેગું થઈ જાય કારણ કે હું દસમા નવમાંના અગિયાર બાર ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ નાખતો હોય એટલે તમારે અહીંયા એપ્લિકેશનની અંદર હાઉ સસ્તો કોર્સ છે તમે ત્યાં જઈને ખરીદી શકો અથવા અહીંયા મજા લેવી તો લઈ શકો તો ત્યાંની વાત અલગ છે એપ્લિકેશનની અહીંની વાત અલગ છે તો પહેલું રીડ જે છે બક એ તમારી છે ને ઘણાને ખબર નહીં ધોરણ દસની અંદર આવી બુક આવે છે પણ ધોરણ દસની અંદર બે બુક આવે છે એક જે મુખ્ય ટેક્સ્ટબુક જેનો પહેલો પાઠ આપણે ભણ્યા છીએ અહીંયા જેનું નામ છે અગેન્સ્ટ ઓટ્સ એ આપણો પહેલો પાઠ હતો અને એ આપણે ભણ્યા છીએ એ ટેક્સ્ટબુક અલગ છે અને આ ટેક્સ્ટબુક એ અલગ છે આમાંથી નહીં પરીક્ષામાં પૂછાય છે એટલે તમારે ધ્યાન રાખવું

એ નેશનલ પાર્ક જે છે રાષ્ટ્રીય ઉદ્યાન એ વેડાભાદર ત્યાં બ્લેક આ બક આ આ બ્લેક બક નામના જે હરણ હશે જેને ગુજરાતીમાં કાળિયાર પણ કહેવાય સલમાન ખાન આના માટે ફસાણો હતો ને કાળિયારનો શિકાર કર્યો હતો હજી એના કોર્ટ કે ચાલે એ બ્લેક બ્યુટી એટલે કે કાળી જે સુંદરતા છે કારણ કે આફ્રિકાની બાજુ આવો તમે તો બ્લેક બ્યુટી જ છે ત્યાં વધારે આપણે એ માનીએ છીએ કે જે વ્હાઈટ છે ગોરા ગોરા છે એને બ્યુટીફુલ કહેવાય તો આફ્રિકાના લોકો કોને બ્યુટીફુલ કહેતા હશે છે વેસ્ટ ઇન્ડિઝને એ બાજુ જાવ તો પણ એમાંય બ્યુટી છે એમાંય સુંદરતા છે એ કાળાશની અંદર પણ સુંદરતા નિરખતા જેને આવડે ને એ જોરદાર કહેવાય માણસ તો એ તમને સમજાઈ ગયું ને હવે બ્લેક બક નામની એક બુક છે જેમાંથી તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કઈ રીતે પૂછાય છે શું પૂછાય છે એ બધું તમને કહેતું જ જઈશ પ્રશ્નનો જવાબ પૂછાય છે આના ઉપરથી તમને તો હું જલસાથી આપણે ભણવાનું છે અને આના આની જે બધી સ્ટોરીઝ છે ને એ જીવનને આખું બદલાવી નાખે પરિવર્તન કરે ને એવી બધી સ્ટોરી છે તો અહીં લખ્યું જ છે જો જીવનમાં સમૃદ્ધિ લાવતું પ્રાણી એવું કહેવાય છે એવું કહેવાય છે તો પહેલી રીત છે જેનું નામ છે બ્લેક બ્યુટી ઓફ વેળાવદર તો ગુજરાતની અંદર આપણા ભારતની અંદર ગુજરાતની અંદર બ્લેક બક નેશનલ પાર્ક વેળાવદરમાં આવેલો છે જે આ કાળિયાર નામના જે હરણ છે એને સુરક્ષા આપે છે એનું રક્ષણ કરે છે ને ત્યાં વેળાવદરની અંદર કોઈ ગયા હશે તમારામાંથી મને ખબર નથી હું નથી ગયો છું ત્યાં વિશાળ જગ્યાની અંદર મૃગ છે એટલે કે કાળિયારો છે બ્લેકબક છે જેને ત્યાં ગુજરાત સરકાર ભારત સરકાર તરફથી એને ત્યાં સુરક્ષા આપવામાં આવે છે અને સચવાયા છે તો એના વિશે ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ માહિતી આપણે એક પછી એક જાણશું અને એમાં પહેલું જ વાક્ય જો અહીંયા લખેલું છે બ્લેકબક એટલે કે કાળિયાર ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટેલોપ એન્ટેલોપ એટલે શું તો કે ડીર આને વંચાય શું ખબર છે દીર શું વંચાય દીર 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 આને ડીયર ના વંચાય કારણ કે ડીયર જે છે ને ઈ જો વચ્ચે મૂકી દો તો એનું સ્પેલિંગ ફરી જશે આ ડીયર એમાં ઈયર એટલે કે કાન હોય આમાં ઈર કાન નથી તો ડીર એટલે કે એન્ટેલપને ડીર એટલે કે હરણ કહેવાય જેટલા ઓફ ઓલ ધ હરણ જેટલા પણ હરણ છે એમાં ફાસ્ટેસ્ટ એટલે કે સૌથી વધારે સ્પીડમાં દોડતું હરણ કોઈ હોય બધા દુનિયાના હરણો છે એમાંથી સૌથી વધારે ઝડપી દોડતું જો કોઈ હરણ હોય તો એનું નામ છે બ્લેકબક ગુજરાતીમાં કહેવાય કાળિયાર સૌથી વધારે ફાસ્ટ દોડતું હરણ છે પછી છે ઇટ ઇઝ ફાઉન્ડ ઇટ ઇઝ એટલે કોણ તો કે બ્લેકબક ફાઉન્ડ એટલે કે જોવા મળે છે ક્યાં જોવા મળે છે તો કે ઇન્ડિયામાં મેઇનલી ઇન્ડિયામાં મુખ્યત્વે તમે જો વધારે પડતું ઇન્ડિયામાં જોવા મળે છે પણ બીજા બીજા હોય જ નહીં આમાં કાળિયાર બધે હોય કાગડા બધે હોય તો હરણનો હોય ક્યાં ક્યાં આપણી પાકિસ્તાનમાં નેપાળમાં અને બીજા બધા દેશોમાં પણ છે ઇન્ડિયામાં કઈ કઈ જગ્યાએ જોવા મળે છે જો તમને પૂછી શકે કે કે વેર ઇઝ ઇટ ફાઉન્ડ તો ઇન્ડિયા પાકિસ્તાન નેપાળ અને બીજા બધા દેશોમાં પણ છે ઇન્ડિયામાં ક્યાં જોવા મળે છે એવો તમને પ્રશ્ન પૂછે તો કે ઇન્ડિયામાં મેઇનલી મહારાષ્ટ્રમાં છે ઓરિસ્સામાં છે પંજાબ રાજસ્થાન હરિયાણા ગુજરાત આંધ્રપ્રદેશ પ્રદેશ અને કર્ણાટકા આટલા ગુજરાતના રાજ્યોમાં સોરી ગુજરાતનું પૂછડામાંથી રાજ્ય હોય ભારતના આટલા રાજ્યોમાં બધે જોવા મળે છે હવે પાછું ગુજરાતમાં ક્યાં જોવા મળે છે તો કે બ્લેક બોક્સ આર સીન સીન એટલે કે જોવા મળે છે સૌરાષ્ટ્રમાં જોવા મળે છે ભાવનગર છે સૌરાષ્ટ્ર છે ત્યાં જોવા મળે છે પછી જો આ લખ્યું છે ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ એટલે કે લિવિંગ પ્લેસ એટલે કે રહેવાનું સ્થળ એનું ઓરિજિનલ એટલે કે મૂડ હેબિટેટ એટલે કે રહેવાનું એનું મૂળ રહેવાનું સ્થળ કયું છે ક્યાં એ સૌથી વધારે રહે છે તો કે ઓપન પ્લેન ખુલ્લા મેદાનોમાં જોવા મળે છે હારણામ ખુલ્લા મેદાનોમાં કારણ શું કે કોઈ શિકાર આવે તો છુપાઈ છુપાઈ ના આવે જો ઘાસમાં રહેતા હોય તો તરત પકડાઈ જાય ને એનું કચ્છર ઘાણ થઈ જાય ત્યાં ત્યાં કોઈનો કોળીઓ બની જાય ડિનર થઈ જાય લંચ થઈ જાય સિંહ જેવા પ્રાણીઓ એટલે ખુલ્લા મેદાનોમાં રહે અને નોટ અ ડેન્સ જંગલ ડેન્સ એટલે શું થાય ગીચ જંગલ ડેન્સ એટલે ગીચ જંગલ એટલે જંગલ જંગલ છે ને ઇંગ્લિશ શબ્દ છે ફોરેસ્ટ શબ્દ છે જંગલ માટે પણ જંગલ ઇંગ્લિશ શબ્દ છે આપણો ગુજરાતી આપણે ગુજરાતી વાળા મોકલ્યો હતો એ કમિટીમાં હું હતો હા મેં પછી ભલામણ કરી દીધી આજથી બસો વર્ષ પહેલાંની વાત છે તમારો કોઈ જન્મતું હતો ત્યારે મેં કીધું હતું એ જંગલ શબ્દને તમે ઇંગ્લિશ ડિક્શનરી નાખી દો પછી નહોતા નાખતા આ ડિક્શનરી ખોલીને જંગલ શબ્દ નાખી દીધું કોઈને કહેતા નહીં તો ડેન્સ એટલે કે ગીચ જંગલોમાં રહેતા નથી ક્યાં રહે છે ખુલ્લા મેદાનોમાં કોણ તો કે કાળિયાર એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે બ્લેકબક ધેર ધ ફેમસ ફેમસ બ્લેકબક બ્લેકબક નેશનલ નેશનલ પાર્ક પાર્ક એક એટલે એટલે કે 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 લોકપ્રિય રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં ક્યાં છે તો તો વેડાવદર વેડાવદર આવે વિસ્તારમાં રીજન એટલે વિસ્તાર આને કહેવાય રીજન રીજન એટલો વિસ્તાર ભાલ વિસ્તાર એટલે કે ભાલ વિસ્તાર ક્યાં આવે તો કે સૌરાષ્ટ્રના એટલે કે સૌરાષ્ટ્રમાં ભાલ વિસ્તારમાં વેડાવદર ગામ છે ત્યાં બ્લેકબક મોટો નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ખબર પડી ગઈ એ જગ્યા ક્યાં છે ખબર પડી ગઈ ને ઓકે હવે ત્યાંથી આ લેક્સ નો સમથિંગ અબાઉટ ચલો જાણીએ લેક્સ એટલે ચલો નો એટલે જાણીએ લેક્સ નો આને કનોના ના કહેવાય કે એ નો ડબલ્યુ છે નો લેક્સ નો સમથિંગ અબાઉટ ધ બ્લેક બાક નેશનલ પાર્ક ચલો આપણે જાણીએ કંઈક નવો નેશનલ વડાવદરનો જે બ્લેકબક નેશનલ પાર્ક છે એના વિશે આપણે કંઈક જાણીએ બ્લેકબગ નેશનલ પાર્ક એટલે વડા વિચ્યુએટેડ સિચ્યુએટેડ એટલે કે એનું લોકેશન બતાવે છે કે ક્યાં છે ક્યાં આવેલો છે એનું ગુજરાતી કરીએ તો એવું થાય ક્યાં આવેલો છે તો કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત ગુજરાતનો ભાવનગર જિલ્લો છે ને એમાં છે આવી તો ઇન્ડિયામાં છે ખબર છે એસ્ટાબ્લિશ એટલે કે સ્થાપના થઈ એની સ્થાપના ક્યારે થઈ તો કે ઓગણીસો ને છોતેરમાં સ્થાપના થઈ ક્યાં તો કે ભાલ વિસ્તાર પાછો આવ્યો રિજનલ વિસ્તાર સૌરાષ્ટ્રના પાર્ક ઇઝ લોકેટેડ એટલે કે આવેલો છે લોકેટેડ એટલે કે આવેલો છે બોતેર કિલોમીટર ફ્રોમ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર સિટી ઓફ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા હેડક્વાર્ટર એટલે કે મુખ્ય મથક ભાવનગર જે છે એ જિલ્લો છે તો ભાવનગર શહેર પણ છે ને જિલ્લો પણ છે હે કચ્છ છે એ જિલ્લો છે પણ શહેર નથી શહેર ભુજ છે અહીંયા ભાવનગર જિલ્લો છે શહેર છે તો મુખ્ય મથક ભાવનગર થી આ વેડાવદર નેશનલ પાર્ક બ્લેકબક નેશનલ પાર્ક 72 કિલોમીટર દૂર છે કલાકનો રસ્તો થાય પછી તમારી જેવી ગાડીની સ્પીડ પણ આ બહુ ગાડીની સ્પીડમાં નહી ચલાવવાની ભાઈ નહી રાતે જવાનો ખોટા વેડાવદર ની જગ્યાએ બીજા વદર પોગી જાય બોગરા વદર એવું ના કરાય ધો આય શું લખ્યું છે ધો અલ્યા ધો ધો એટલે તેમ છે ના શું થાય તેમ છતાં પાર્ક ઇઝ ઓપન થ્રુઆઉટ થ્રુઆઉટ એટલે કે લઈને ત્યાં સુધી બધું ખુલ્લું ઓપન એટલે ખુલ્લું આખું વર્ષ લગાતાર 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 આખું વર્ષ આ પાર્ક ઓપન એટલે કે ખુલ્લો જ હોય છે ગમે ત્યારે તમે જઈ શકો ગીર જેવું ને ગીરની અંદર શું હોય છે કે અમુક જગ્યાએ જ્યારે અમુક વર્ષના એવા મંથ આપે છે સમ મહિના હોય કે જ્યારે સિંહો એની મસ્તીમાં હોય છે બધા ત્યારે વેકેશન હોય છે સિંહોનું વેકેશન હોય છે એટલે કે ત્યાં આપણને જવા દેતા નથી પણ આ એવું નથી આખું વર્ષ તમે જઈ શકો તેમ છતાં આખું વર્ષ ખુલ્લું હોય છે તેમ છતાં ધ પીરિયડ બિટ્વિન સમયગાળો બિટવીન એટલે ની વચ્ચે મોન્સૂન એન્ડ વિન્ટર એટલે કે મોન્સૂન એટલે કે ચોમાસું અને વિન્ટર એટલે કે શિયાળો વિન્ટર અને મોન્સૂન બેની વચ્ચેનો જે સમયગાળો છે નોર્મલી ખાસ કરીને મિડ જૂન એટલે કે જૂન મહિનો અડધો એટલે પંદર જૂન કહેવાય ને હા પંદર જૂનથી લઈને માર્ચ એન્ડ આવે એટલે કે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ આટલો જે સમય છે એ ગુડ પીરિયડ સારો સમયગાળો છે ટુ સી ધ બ્લેક બગને જોવા મળે એટલે કે એપ્રિલ અને મે અને જૂનના પંદર દિવસ આ ત્રણ અઢી મહિના તમે ના જાવ તો સારું એવું આ લોકો કહે છે પછી જો ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ હવે તમારે વેળાવદર ખરેખર જવાની ઈચ્છા હોય આટલું બધું જાણ્યા પછી જે ફોટામાં વિડીયોમાં હવે શું છે આપણે બધા અને ફિલ્મોને એટલા બધા જોઈ લીધા છે ને ઘરુંબરૂવાની આપણને ભાન જ નથી પડતી ખબર જ નથી હોતી કે એની મજા શું હોય છે એની સુંદરતા શું હોય છે એનો જલસો શું હોય છે તો જો તમારે જવું જોઈએ તો બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેળાવદર તમને પૂછી શકે વિચ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેડાવદર બેસ્ટ ટાઈમ એ છે

એટલે કે વિદેશમાંથી ઉડી ઉડીને કેટલી જાતના પક્ષીઓ હોય છે ક્યારે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ આ ચાર મહિનામાં કે જેમાં કયા કયા પક્ષીઓનો સમાવેશ થઈ જાય એટલે સમાવેશ થ્રી સ્પીસીસ ઓફ હેરિયર્સ હેરિયર નામના પક્ષી આવે એની ત્રણ જાતિ ઉડીને ડિસેમ્બર થી માર્ચમાં ન્યા આવે એને તમારે કાળિયાર એટલે કે બ્લેક ને હારે જોવા હોય તો ડિસેમ્બરથી માર્ચમાં જાવ જો આ જે પક્ષી છે ને હું થોડું આનું ઊંચું લઈ જાઉં એટલે પક્ષી બધા બરાબર દેખાય આ જે પક્ષી છે ને આ હેરિયર છે શું છે હેરિયરની એક જાતિ છે કોઈ હાથમાં આમ પકડેલું છે એના પગને ફોટો પાડવા માટે ભગવાન જાણે આ હેરિયરની એક જાતિ છે પછી છે લેસર ફ્લોરિકન આ પણ એક પક્ષી છે જો મેં પક્ષીનું નામ લીધું બોલવા માંડે આ છે એ લેસર હેરિકન છે આ પણ ત્યાં જોવા મળે જો તમે એ સમયગાળામાં જાઓ તો પછી ઈગલ ઈગલ હમણાં તમને નીચે બતાવું કારણ કે મોટો ફોટો છે એટલે પછી નીચે રાખ્યો પછી છે વેડર્સ વેડર્સ એટલે કે આ આ વેડર્સ કોને કહેવાય ખબર છે ખાસ કરીને જેના પગ લાંબા હોય અને જે સારસ પક્ષી એક રીતે કહી શકાય પણ વેડર્સની ઘણી બધી જાતિઓ છે એ એના પગ લાંબા હોય બગલાના પગ કેમ લાંબા હોય અને પાણીમાં જ મોટા ભાગે ઉભા રહીએ એને બધાના વેડર્સ કહેવાય એ વેડર્સની એક જાતિ અહીંયા સારસ તરીકે લીધી છે એન્ડ મેની અધર વોટર બર્ડ્સ અને ઘણા બધા જે પાણીમાં રહેનારા પક્ષીઓ છે એ અરાઈવ એટલે કે આવે છે ટુ સ્પેન્ડ વિન્ટર કારણ કે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી આ બધા કેવો સમયગાળો છે વિન્ટર એટલે કે શિયાળાનો સમય છે તો સ્પેન્ડ એટલે કે ગાળવું પસાર કરવું સમય શિયાળાનો સમય પસાર કરવા માટે આ બધા પક્ષીઓ આવે છે હેરિયરની સ્પીસીસ ત્રણ ત્રણ જાતિ એની આવે છે લેસર ફ્લોરિકન આ લેસર ફ્લોરિકન છે અને આ જે છે વેડર છે પાણી આપો અને ઈગલ હમણાં તમને બતાવું જો ને આ જો એ પોઝ કેવો આવ્યો છે ફોટો પણ હવે પક્ષીઓ સમજી ગયા ફોટા પાડે બધા આનો એક ફોટો હતો જોરદાર મસ્ત પછી ના લીધો મેં કીધું વિચિત્ર લાગશે પછી હવે ઈગલ્સ જો તમને નીચે બતાવું આ છે ને ઈગલ છે જો આને ભાઈ વધારે પડતા ફોટા કોઈ પાડી લીધા છે એટલે કીધું છે ભાઈ હું છે આપણે કેટલા ફોટા પાડવાના હાલે જબરો ફોટો લીધો છે ફોટોગ્રાફરોને ખરેખર ધન્યવાદ છે આ ફોટા લઈએ આપણે આવી રીતે નજીક પછી ફોટો લીધો ફોટો આખો બ્લર થઈ ગયો હોય ઝાંખો થઈ ગયો હોય હવે ભાવનગર એરપોર્ટ જો તમારે જવું હોય તો કઈ રીતે તમે જઈ શકો ગાડી લઈને ઘરની જાઓ છો તો એવું આ ન લખે પછી ભાવનગરનું એરપોર્ટ જે છે ઇઝ કનેક્ટેડ વિથ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓફ મુંબઈ અને અમદાવાદ વિથ ડેલી ફ્લાઇટ ફ્રિકવન્સી ભાવનગરનું એરપોર્ટ કનેક્ટેડ એટલે કે જોડાયેલું છે વિથ ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એટલે શું ત્યાં વિદેશમાંથી પણ ફ્લાઇટો આવતી હોય અને અહીંથી વિદેશ જતી હોય એને ઇન્ટરનેશનલ એરપોર્ટ કહેવાય દેશમાં દેશમાં ફ્લાઇટ એટલે કે પ્લેન ઉપડતા હોય દેશમાં દેશમાં પાછા આવતા હોય એવા એરપોર્ટને ઇન્ટરનેશનલ ના કહેવાય એને નેશનલ એરપોર્ટ કહેવાય તો કે મુંબઈ અને અમદાવાદ આ બે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાંથી ભાવનગરની ડેઈલી ફ્લાઇટની ફ્રિકવન્સી છે એટલે કે રોજ ફ્લાઇટ ભાવનગર આવે છે અમદાવાદથી ભાવનગર અમદાવાદથી ભાવનગર એસટી બસ તો જાતી જ હોય અને મુંબઈથી નહીં તમે રોજ ભાવનગર આવવા માટે ફ્લાઇટ મળે એટલે કે જો તમે વિદેશથી આવતા હોય તો એને એમ છે હવે આ વિદેશવાળાનું કામ પતી ગયું હવે ધ ક્લોઝેસ્ટ એટલે કે એકદમ નજીકનું ક્લોઝેસ્ટ એટલે એકદમ નજીકનું રેલવે સ્ટેશન જે છે ઇઝ એટ ધ ટાઉન ઓફ ઢસા અમરેલીની બાજુમાં ત્યાંથી આગળ આવે ઢસાઢસા એકદમ નજીકનું રેલવે સ્ટેશન છે ઇટ ઇઝ અબાઉટ ફિફ્ટી કિલોમીટર એ પચાસ કિલોમીટર દૂર થાય વેડાવદરથી પચાસ કિલોમીટર જો તમે રેલવેમાં આવતા હોય તો પચાસ કિલોમીટર દૂર રેલવે સ્ટેશન છે ત્યાંથી પછી તમારે ટેક્સી કે રિક્ષા કાંઈ ઠેરઠે છકડો કરી કે ગાડા બહેન જે તમારી મરજી ઈચ્છા ધ હિસ્ટોરિકલ ટાઉન હિસ્ટોરિકલ ટાઉન એટલે ઐતિહાસિક ગામ જે છે વલ્લભીપુર કયું છે વલ્લભીપુર જ્યાંની વલ્લભી વિદ્યાપીઠ જ્યાંની બહુ વખણાય છે જે તમારે એસએસ એટલે કે સામાજિક વિજ્ઞાનમાં આવશે એ ત્યાંથી ત્રીસ કિલોમીટર દૂર છે એટલે વેડાબદ્ર થી તમારે વલ્લભપુર જવું હોય તો પણ તમે જઈ શકો પછી છે બ્લેક બક ઇઝ ઓલસો નોનેજ હવે બ્લેક બકના બીજા કયા કયા નામ છે આખા પેરેગ્રાફમાં આપેલા છે બ્લેક બકનું બ્લેક બીજ ઓલ્સો કે જાણીતું છે બ્લેક બક બીજા નામથી જાણીશું જાણીતું છે એનું નામ છે ક્રિષ્ના જિનકા શું નામ છે ક્રિષ્ના જિનકા ક્રિષ્ના જિનકા નામ હે હિન્દીમાં નહીં ક્રિષ્ના જિનકા સહિત તેલુગુ ભાષાનું નામ છે જાણતો તેલુગુ ભાષા એટલે ખબર છે સાઉથ ઇન્ડિયા અંબડા તાંગડા એ તમિલ ડાયકા બારબરિયાડિયા કોળો પોબો એ તેલુગુ ભાષામાં બ્લેક બર્ગને શું કહેવાય છે એવું પણ તમને પૂછે તો તમારે લખવાનું કૃષ્ણા જિંદકા બરાબર ઇટ હેઝ બીન ડિક્લેરડ એટ સ્ટેટ એનિમલ હા આ જે બ્લેક બર્ગ છે એ કયા સ્ટેટનું સ્ટેટ એનિમલ છે એટલે કે રાજ્ય પક્ષી છે તો કે આંધ્રપ્રદેશનું રાજ્ય પક્ષી છે બ્લેક બર્ગ બરાબર અધર લોકલ નેમ્સ ફોર ધ સ્પીસીસ એટલે કે સ્પીસીસ એટલે કે જાતિ આ બ્લેકબકની જે જાતિ છે એના બીજા પણ લોકલ નામ છે એટલે કે સ્થાનિક નામ છે જેમ કે કાલા હિરણ પણ કહેવાય છે સાસિન પણ કહેવાય છે એરલાય મેન પણ કહેવાય છે કૃષ્ણ જિન મૃગ પણ કહેવાય છે કૃષ્ણ જિનકા તો આવી ગયું પછી કન્નડામાં એને મૃગ કહેવાય છે અને કલ્વિત મરાઠીમાં કલ્વિત કહેવાય છે કલ્વિત તો આટલા બધા એના જુદા જુદા નામ થઈ ગયા હવે અકોર્ડિંગ ટુ ઇન્ડિયન માઇથોલોજી ઇન્ડિયન માઇથોલોજી એટલે શું થાય કે પૌરાણિક કથા એટલે કે આપણા જે હિન્દુ ધર્મના ગ્રંથો લખાયા હોય ને એને માઇથોલોજી કહેવાય એ પૌરાણિક કથા જે હિન્દુ ધર્મની છે એના પ્રમાણે બ્લેકબક અથવા એનું બીજું નામ છે કૃષ્ણ જિનકા બ્લેકબક અથવા કૃષ્ણાજિનકા જે તેલુગુમાં કહેવાય છે ઇઝ કન્સિડર્ડ એઝ ધ વ્હીકલ ઓફ ધ ગોડેસ મોન જે ચંદ્રદેવ છે ને ચાંદા મામા આપણે જેને કહીએ એ ચાંદા મામાનું વ્હીકલ એટલે કે એનું વાહન કહેવાય છે આપણા દેવી દેવતાઓના વાહન હોય ને જેમ કે બ્રહ્માદેવ હોય બ્રહ્મદેવ તો હંસ ઉપર બેસીને આવે એવી રીતે ગણપતિ હોય તો એનું વાહન છે ઊંદેડું છે શિવજી છે તો એનું વાહન છે પોઠિયો છે એવી રીતે ચાંદા મામા જે છે એનું વાહન જે છે એ શું છે બ્લેકબર્ગ છે અકોર્ડિંગ ટુ ધ ગરુડ પુરાણ ગરુડ પૂર્ણ પુરાણ નામનો એક ગ્રંથ છે દસમા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ છે એમાં પહેલાં જ લખેલું છે વિષ્ણુ પુરાણ વિશે અહીંયા છે ગરુડ પુરાણ ગરુડ પુરાણ નામનો ગ્રંથ છે આખો એક ધર્મગ્રંથ છે એમાં કૃષ્ણ જિનકા એટલે કે આ જે તેલુગુ ભાષામાં કાળિયાર અને કૃષ્ણ જિનકા કે ને એના વિશે એવું લખ્યું છે બ્રિંગ્સ પ્રોસ્પરિટી પ્રોસ્પરિટી એટલે કે સમૃદ્ધિ એ સમૃદ્ધિ લાવે છે જીવનમાં ક્યાં ઇન ધ એરિયાઝ વેર ધ લીવ એ જ્યાં રહે ત્યાં જીવનમાં સમૃદ્ધિ લાવે ખબર પડી તમને પછી ધ બ્લેક બાક ઇઝ ફેમસ બ્લેક બાક બ્લેક બાક છે ને એ ફેમસ છે લોકપ્રિય છે શેના માટે ઇટ્સ અ સ્પાયરલ હોર્ન્સ હોર્ન એટલે શું થાય માથે હોય સિંગડા શિંગડા શિંગડા ને કે હોર્ન હોર્ન એટલે કેવા ચક્રાકાર એટલે કે લીધે જાણીતું છે જો આ બ્લેકબ દેખાય તમને મસ્ત દેખાતું હશે આ એના ચક્રાકાર જો અહીંથી આમ વડેલા છે અહીંથી આમ વડેલા છે અહીંથી આમ વડેલા છે અહીંથી આમ વડેલા છે બેય બાજુ એ રીતે વડેલા છે હે કે તમારે સામે જ જોવે છે હે સ્માઈલ મસ્ત આપે છે એ સ્માઈલ તો નથી આપતું આ એના બે નાકના ફોઈણા છે અહીંયા એની આંખો આવે આ કાન છે સીધું મસ્ત તો આ સ્પાયરલ કહેવાય આમ જે વણાંક કોડેલા સિંગડા છે ને એને સ્પાઇરલ કહેવાય પછી જો અહીંયા એના વિશે લખ્યું છે તો ડિસ્ટિંક્ટિવ હોર્ન્સ ઓફ ધ બ્લેક બક આ જે ડિસ્ટિંક્ટિવ એટલે શું થાય ડિફરન્ટ ટાઈપ એટલે કે અલગ જ પ્રકારના હોર્ન્સ એટલે કે જે સિંગડા છે બ્લેક બકના એટલે કે આ કાળિયારના આ રિંગ્ડ વિથ વન ટુ ફોર સ્પાયરલ ટર્ન્સ એક થી ચાર સ્પાયરલ એટલે કે ચક્રાકાર ટર્ન એટલે કે વણાંકો હોય છે એમાં જો કઈ રીતે એક થી ચાર વણાંકો હોય છે જો અહીંયા અહીંથી એક વણાંક છે પછી અહીંયા બીજો વણાંક છે આ ત્રીજો અને અહીંયા ચોથો વણાંક એક બે ત્રણ ચાર વણાંક છે સૌથી મોટું હશે એટલે ચાર વણાંક નાનું હોય હજી ત્યારે એકાદો વણાંક હોય પછી બે વણાંક શિંગડા જેમ જેમ મોટા થતા જાય વણાંક વધતા જાય તો આ એની હલ્લે એ જે એના શિંગડા છે એની એની સાઈઝ કેટલી છે તો કે 28 ઇંચ લાંબા હોય શિંગડા 28 ઇંચ અઠ્યાવીસ ઇંચ એટલે બે ફૂટ જેવા ગણી લો બે ફૂટમાં બે ઇંચ ખોટા ઓછા હવે જો એમાં મેલ અને ફિમેલ એટલે કે છોકરો હરણ અને છોકરી હરણ સ્ત્રી હરણ સોરી નરહરણ અને માદા હરણ એ વધારે યોગ્ય લાગે સો મેલ મેલ એટલે પુરુષ એટલે કે નર હરણ એનું અપર બોડી એટલે કે ઉપરનું જે શરીર છે એ બ્લેક હોય કાળું અને બેલી બેલી એટલે કે પેટ નીચેનું હોય એ એ અને એની આઈ રિંગ્સ આઈ એટલે કે આંખોની જે રિંગ્સ આર વ્હાઈટ એનું બેલી એટલે કે પેટ સફેદ હોય અને આઈ રિંગ્સ એટલે આંખો અહીંયા વ્હાઈટ કલરના કુંડાળા હોય નાથી ખાબલ પાલતી તમને દેખાડું જો આ જે છે આ નર છે જો સિંગડા હોય ને એટલે સમજી લેવાનું એ નર એટલે કે પુરુષ હરણ છે જે સ્ત્રીઓ છે હરણમાં એને સિંગડા નથી હોતા જો એની એનું પેટ જે છે આ વ્હાઈટ છે ને અને એની આંખોના કુંડાળા જો એ વ્હાઈટ થઈ ગયા દેખાયું તમને અને ઉપરનું બોડી અપર બોડી કીધું હતું ને આ આ બધું કાળું હોય ખ્યાલ આવ્યો પછી ફિમેલની વાત આવે છે તો કે લાઈટ બ્રાઉન લાઈટ એટલે કે ઝાંખો ઝાંખો બ્રાઉન એટલે લાકડા કલરનું જેવું ઝાંખો લાકડા કલરનું જે છે એ સ્ત્રી ફિમેલ હોય માદા અરણ યુઝવલી આને વંચાય યુઝવલી યુઝવલી એટલે કે સામાન્ય રીતે હોર્નલેસ એટલે કે શિંગડા વગરના હોય છે બ્લેક બક યુઝલી રોમ રોમ એટલે કે ભમે છે રખડે છે ઘુમે છે ઓન ધ પ્લેન્સ એટલે કે ખુલ્લા મેદાનોમાં રખડતા હોય છે પણ એ ખુલ્લા મેદાનોમાં જ્યારે રખડે ત્યારે કોણ કોણ હારે હોય જો હર્ડ ઓફ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી હર્ડ એટલે ટોળું ફિફ્ટીન એટલે પંદર થી વીસ ના ટોળામાં રખડે વિથ વન મેલ લીડર એની હારે એક મેલ મેલ એટલે કે પુરુષ એટલે કે નર હરણ એક હોય અને પંદર થી વીસ માદા હરણ હોય એના લીડર નર હોય અને પછી એ પંદર થી વીસ જણા મેદાનોમાં ભમતા હોય જો આ માદા માદાહરણ છે જોયું ભૂખરો લાકડા કલર જેવો કલર છે ને ચાખો કલર અને શિંગડા છે નથી હમ હવે જો આગળ એના વિશે મહત્વની થોડી ઘણી માહિતી છે ઓન ધ ઓપન પ્લેન એટલે ખુલ્લા મેદાનમાં બ્લેકબગ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ્સ સૌથી ઝડપે દોડતા એનિમલ્સ એટલે કે જેટલા પ્રાણીઓ છે એમાંનું આ એક છે સૌથી ઝડપે દોડતા પ્રાણીઓમાંનું આ એક પ્રાણી છે એન્ડ કેન આઉટ રન મોસ્ટ પ્રિડેટર્સ ઓવર લોંગ ડિસ્ટન્સ અને પછી મતલબ શું કેન આઉટ રન દોડી શકે છે વધારે

હવે જો ચિત્તો છે એ નવા ત્રણની અંદર તમે ભણ્યા હતા પહેલો જ પાર્ટ છે ચેતા સ્ટીકર્સ સૌથી ઝડપી દોડી શકે છે પણ લાંબા અંતર સુધી નથી દોડી શકતો એ થોડુંક જ દોડી શકે પણ આ જો લોંગ ડિસ્ટન્સ લાંબા અંતર સુધી દોડ્યું જ જાય અને ઇટ કેન રન એટી માઇલ પર અવર એક માઇલ એટલે દોઢ કિલોમીટર થાય તો એટી માઇલ પર અવર એટલે કે એટી માઇલ પર કલાક એટલે કે દર કલાકે એસી

કેવી રીતે શિકાર થતો હોય છે ભગવાન જાણે કારણ કે ચિત્તા ઓછા અંતર સુધી ઝડપી દોડી શકે આ તો એના કરતા વધારે હાથમાં આવી જતો હોય છે અધર વાઇલ્ડ એનિમલ્સ બીજા પણ જંગલી પ્રાણીઓ જેવા કે વુલ્સ વુલ્સ એટલે વરુ અને વાઇલ્ડ ડોગ્સ એટલે કે જંગલી કુતરાઓ ડાઘિયાઓ કાળા મોઢાડા ઓલ્સો પ્રે પ્રે એટલે શિકાર પ્રે અપોન પ્રે અપોન એટલે કિલ એન્ડ ઇટ ફોર લિવિંગ એટલે કે શિકાર કરીને એના ઉપર જીવનાર ખાઈને જીવનારા બ્લેક બક મતલબ ત્રણ પ્રાણીઓના નામ એક એક એટલે ભેડિયા જેને કહેવાય ને ભૂતના ફિલ્મમાં ના રાતે મોટા દાંત કૂતરા જેવા જોઈએ અને જંગલી કૂતરાઓ ચિત્તા વુલ્સ અને વાઇલ્ડ ડોગ્સ આ ત્રણેય જે છે એ કિલ એટલે કે મારી નાખે અને ખાઈને જીવે બ્લેક બક ઉપર જીવે છે પરે એટલે શિકાર કરીને જીવે છે પછી છે ધ બ્લેક બક ઇઝ એન હર્બીવ્યોર હર્બીવ્યોર એટલે શું થાય તો કે શાકાહારી પ્રાણી છે આમ તો શાકાહારી કહેવાય અને ઘાસાહારી કહેવાય કારણ કે ઘાસ ખાઈને જ જીવે પણ ખાલી ઘાસ ખાઈને જ નથી જીવતા એટલે ઘાસાહારી કેવું મને યોગ્ય નથી લાગતું મને શાકાહારી વધારે ગઈ એટલે મેં શાકાહારી શબ્દ મૂક્યો આ હર્બીવ્યોર એટલે શું થાય ઘાસ ખાઈને શાકાહારી પ્રાણી તરીકે જીવે છે જો અહીંયા શું લખ્યું છે લેગુસમ ઘાસ ઘાસ ખાય બીજું પ્લાન્ટ્સ એટલે કે છોડવાઓ ખાય ત્રીજો ફ્લાવર એટલે ફૂલ ખાય અને ફ્રૂટ્સ ફળે ખાય એટલે શાકાહારી વધારે કહેવાય ઘાસહારી કરતા મેક્સિમમ લાઈફ સ્પેન એટલે કે એનું આયુષ્ય કેટલું જિંદગી જીવવાનું સ્પેન એટલે કે એનો સમય સમયગાળો મેક્સિમમ વધારેમાં વધારે આયુષ્ય કેટલું હોય રેકોર્ડિન્સ અબાઉટ સિક્સટીન યર્સ એટલે કે વધારેમાં વધારે કોઈ કાળિયાર જીવ્યું હોય તો સોળ વર્ષ સુધી જીવી શકે એનાથી વધારે એટલે આપીએ આપણે હારે જન્મ થયો હોય આપણે આપીએ ગુજરી ગઈ હોય આપણે જે કરિયરની શરૂઆત થતી હોય ને એની કરિયર બરિયર લગન બગન છોકરાને બધું પતી ગઈ હોય બ્લેકબોક ઇઝ હન્ટેડ હન્ટેડ એટલે શિકાર કરવામાં આવે છે બ્લેકબોકનો શિકાર હન્ટેડ એટલે શિકાર કરવામાં આવે છે શેના માટે તો કે એના ફ્લેશ એટલે કે એના માસને માટે શિકાર કરવામાં આવે છે એની એના ચામડા માટે શિકાર કરવામાં આવે છે અલ્ધુઓ એટલે તેમ છતાં આગળ ધો બધું ખબર છે ધો લ્યા ધો આ અલ્ધુ એટલે તેમ છતાં ઇન્ડિયન લો એટલે કે ભારતનો જે કાયદો છે સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ્સ સ્ટ્રિક્ટલી એટલે સખત રીતે કડક રીતે પ્રોહિબિટ્સ એટલે કે મનાય ફરમાવે છે ધ હન્ટિંગ ઓફ ધીસ એન્ડેજર એન ડેન્જર્ડ એટલે શું થાય કે જે ડેન્જર એટલે કે ખતરામાં એન એટલે કે જેનો ખતરામાં જીવન છે એટલે કે જે ખતમ થઈ જાય એવા છે એવા જે આ પ્રાણીઓ છે આ જે એનિમલ્સ છે એના માંસ માટે કે એની સ્કીન માટે કે ભારતીય કાયદામાં ચોખ્ખી મનાઈ શકે એનો તમે શિકાર કરી શકો નહીં છતાંય સલમાન ખાન બાણ મારવા ગયા અને બંદૂક મારી છે જે એના ઉપર હજી કેસ ચાલે છે ધેર આર સ્ટીલ ઓકેશનલ ઇન્સિડન્ટ ઓકેશનલ એટલે કે અમુક પ્રસંગોપાત પાત સ્ટીલ એટલે કે હજુ પણ એવા ઇન્સિડન્ટ એટલે કે ઘટનાઓ બનતી રહે છે ઓફ પોચિંગ પોચિંગ એટલે શું લખ્યું છે ઇલિગલ કેચિંગ ઓફ કિલિંગ એટલે કે કાયદાથી વિરુદ્ધ જઈને જે શિકાર કરવો એને પોચિંગ કહેવાય છતાં પણ આવી રીતે પ્રસંગોપાત કાયદાની વિરુદ્ધ જઈને આ લોકો શિકાર કરતા હોય છે કોણ શિકાર કરે બ્લેકબર્ગનો હા પછી છે ધ નેચરલ હેબિટેટ ઓફ ધ બ્લેકબક બ્લેકબકનું નેચરલ એટલે કે કુદરતી રહેવાનું સ્થળ જે છે એ ટેકન અવે એ લઈ લેવામાં આવે છે ટેકન અવે એટલે ઝૂંટવી લેવામાં આવે છે કોના દ્વારા ઝૂંટવી લેવામાં આવે છે તો કે હ્યુમન બિંગ્સ એટલે કે માણસ આપણા દ્વારા આપણે જેના કુદરતી રહેઠાણને જ્યાં કુદરતી રીતે રહે છે એ સાલાને આપણે ઝૂંટવી લઈએ છીએ એન્ડ ડોમેસ્ટિકેટેડ કેટલ શેના માટે ઝૂંટવી લઈએ છીએ આપણે તો કે આપણા જે ડોમેસ્ટિક કેટે એટલે કે પાલતુ પ્રાણીઓને રાખવા માટે એને ઘાસ ચરવા માટે આપણે એની જગ્યા છીનવી લઈએ છીએ અને બિલ્ડિંગ હાઉસીસ ઘર બનાવવા માટે આપણે એની જમીન એની જગ્યા ચોંકવી લઈએ છીએ એ તો કંઈ ઝઘડવા કરવા આવવાનું નથી કોર્ટમાં જવાનું નથી અહીંયા મારી જમીન લઈ લીધી એવું કંઈ કહેવાનું નથી લાઈક મોસ્ટ વાઇલ્ડ એનિમલ્સ લાઈક એટલે ની જેમ લાઈક એટલે ગમવું નથી બીજા બધા જ જંગલી પ્રાણીઓની જેમ બ્લેકબક ઇઝ ઇન પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ એટલે કે સૈદ્ધાંતિક એને રક્ષણ આપવામાં આવ્યું છે સિદ્ધાંતના અનુસાર કાયદાકીય આપણા જે કોન્સ્ટિટ્યુશન છે આપણું ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં એને સૈદ્ધાંતિક સુરક્ષા આપવામાં આવી છે કયા નિયમને ધ્યાનમાં રાખીને બંધારણના કયા નિયમને ધ્યાનમાં રાખીને તો કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર બરાબર મતલબ ઓગણીસો બોતેરથી વાઇલ્ડ લાઈફ એટલે કે જંગલ ખાતાને પ્રોટેક્શન એટલે કે સુરક્ષા આપવાનો છે કાયદો બની ઓગણીસો બોતેર આપવામાં આવે છે હવે પેરેગ્રાફ એટલે કે મિત્રો યુ મસ્ટ હેવ સીન તમે જોયો હશે ઓન ધ પોસ્ટલ સ્ટેમ્પ ઓફ ઇન્ડિયા હવે તો તમે તો ટિકિટો જોઈએ તમારે કહેવાય ટપાલ લખવી છે કોઈને જોયું હોય પણ પહેલા ટપાલ કે કાંઈ પણ કવર કે કાંઈ પણ લખાતા હોય તો એની ઉપર એક ટિકિટ ચોટાડવામાં આવતી તો એને પોસ્ટલ સ્ટેમ્પ કહેવાય એ જો આ છે અહીંયા લખ્યું છે કૃષ્ણ મૃગ બ્લેકબક પચીસ પૈસાની ટિકિટ છે જો આ એનો ફોટો છે નાવ વિઝિટ સમજે ક્યારેક જોજો વેડાવદર નેશનલ પાર્ક એન્જોય વોચિંગ બ્લેકબર્ગને જોવાની એક મજા લેજો અને બીજા પણ પ્રાણીઓ હશે પક્ષીઓ હશે નેચરલ સરાઉન્ડિંગ એટલે કે એ વિસ્તારની આસપાસ બધે એને પણ તમે માણજો જોજો અને જલસા કરજો એ સાથે આપણે અહીંયા આખો પાઠ શું કરી દીધો પૂરો કરી દીધો હા જા ભાઈ હવે કીધો આના પછી રીટ ટુ હશે એની અંદર પાછા ફરી જ નવા વિડીયોમાં મળીશું અને લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કોમેન્ટ ખૂબ લાઈક કરવી ખૂબ કોમેન્ટ કરવી કેવું લાગ્યું તમને ગમે છે કે નહીં એ બધું નીચે કોમેન્ટમાં જણાવો એટલું તો તમે મને આપી શકો ગિફ્ટ હા સો થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત આ ચેનલને આટલી બધી લાઈક કરજો નીચે કોમેન્ટ ઇન કરજો બધા સાથે શેર કરી દેજો બેલ માં ટિન ટિન વગાડી દેજો